મારી લાડકવાય લક્ષ્મીનો અવતાર એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર એ બાળકો મર્યા ન હતા મારવામાં આવ્યા હતા એક એક શ્વાસ માટે તેમને તડપાવવામાં આવ્યા હતા કારણ કે દેશના ભવિષ્યની જિંદગી સસ્તી સમજે છે આ દેશનું નગરોળ તંત્ર મારવામાં આવ્યા છે કારણ કે જનતાનું દર્દ પોતાના ઇમામ માટે વેચી દે છે આ સંચાલકો તેથી જ કહેવામાં આવે છે કે આ બાળકો મર્યા નથી તેમને મારવામાં આવ્યા છે અને માર્યા છે તેમને આ જ દેશના કાતિલોએ તો જ્યારે એ નક્કી થઈ ગયું છે આ બાળકોને મારવામાં આવ્યા છે તો પહેલા સવાલ ઊભો થાય છે માર્યા કોણે કોણ હતા એ લોકો જેમણે આપણા નાના ભૂલકાઓને મોતની નીંદ સુવડાવી દીધા કોણ હતા એ કાતિલો જેઓ પોતાના આસ્તીનમાં છુપાઈને ફરી રહ્યા હતા કોણ હતા એ લોકો જે થોડા ઘણા રૂપિયા માટે વેચી રહ્યા હતા આપણા એ નાનકડા ભૂલકાઓની ઊંઘ અને સ્વપ્નાને તો અમે આપને જણાવીશું આપણા એ નાનકડા ભૂલકાઓના હત્યારાઓના નામ કે જેમને તડપાવી તડપાવીને દેશના ભવિષ્યને પતાવી દીધું તેમાં સૌથી પહેલું નામ છે ભાર્ગવ બુટાણી જે આ ક્લાસીસનો સંચાલક હતો બીજું નામ હતું હરસુલ વેકરિયા કે જેણે કોઈ પણ ફાયર સેફટી વિના આ બિલ્ડિંગ બાંધી દીધી હતી ત્રીજું નામ હતું જિજ્ઞેશ પાઘડાળ આ પણ બિલ્ડર હતો અને ચોથું નામ હતું રવિન્દ્ર કહારનું આ પણ બિલ્ડર હતો આ તો બધા પ્રાઇવેટ લોકો હતા પરંતુ જે લોકો સરકારમાં હતા જેમના માથે આપણી સેવા કરવાની જવાબદારી હતી તે લોકો જ આપણા બાળકોના જાણે હત્યારા બન્યા હતા આ લોકો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હતા અને તેમણે આપણી રક્ષા કરવાની જગ્યાએ તેઓ આપણા બાળકોના ભક્ષક બન્યા તેમના નામ આ પ્રમાણે હતા પીડી મુનશી જયેશ સોલંકી વી કે પરમાર ફાયર ઓફિસર કીર્તિ મોઢ અને ડીજીવીસીએલનો દીપક નાયક આ એ જ લોકો છે જેમની સામે હાલ કાર્યવાહી તો ચાલી રહી છે પણ જે મા બાપે પોતાના વ્હાલ સોયાને ગુમાવ્યા છે તેણે આ લોકો પાછા અપાવી શકશે એટલું છે કે ભાઈ જે મોટા અધિકારીઓ છે એને પકડી અને એની જે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એ કરો ખાલી સસ્પેન્શન આપી અને 6 મહિના માટે એને પોતાના પદથી દૂર રાખવો એ કંઈ યોગ્ય કાર્યવાહી નથી તમે જે બી છે એને ડિસમિસ કરો અને જે પણ લોકો આમાં હતા જે પહેલાં જે લોકોએ પરમિશનો આપી હતી અત્યારે જે લોકો આના પર કાર્યવાહી કરે છે જે લોકોને ખબર હતી કે આ ઇલીગલ છે સ્ટીલ એ લોકોએ કન્સ્ટ્રક્શન કરાવ્યું તો એમાં કસે ને કસે એ લોકો સંપડાયેલા હતા જ તેવા લોકોને પકડો નાના નાના લોકોને નાના નાના અધિકારીઓને પકડીને જે અમને ખાલી મૂર્ખા બનાવવાના કામો કરો છો એ નહીં કરો મોટા અધિકારીઓને પકડો તો બીજા આવા કામો થતા અટકે ને અમારે જે અમે ભોગવેલું છે એવું બીજા વાલીઓને કે બીજા લોકોને ના ભોગવવું પડે ઉપવાસ ઉપર બધા બેઠા છીએ હવે 2 દિવસ અમારી ધીરજને તમે જોઈ લો 2 દિવસ પછી જો કાંઈ નહીં મળે જવાબ નહીં મળે કોઈ નહીં પકડાય તો અમે પણ વાલી બેસવાના જ છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડાઈ લડવાના જ છીએ ગમે એટલો ટાઈમ થઈ જાય તો અમુકને પકડ્યા છે જે સીધા જવાબદાર હતા જે નીચલી કક્ષાના હતા પણ એ લોકો બેદરકારીથી કામ કરે છે તો એનું કારણ શું કે ઉપરથી એને કોઈ પણ જાતની સિસ્ટમ કે પ્રેશર નથી એને કામ બાબતનું કોઈ પણ જાતનું આયોજન નથી એટલા માટે આ રઘવાયા ઢોરની જેમ રખડે છે ને નીચેની કક્ષાના અધિકારીઓ અગ્નિકાંડમાં હોમાઈ ગયા બાદ સરકારે તપાસના આદેશ આપ્યા હતા તપાસ થઈ આરોપીઓને પણ પોલીસે ઝડપ્યા પણ તપાસથી શું મળ્યું અને આ તપાસથી એ બાળકો પાછા આવી ગયા જેણે પોતાના લાડક વાયાઓને ગુમાવ્યા છે તેઓ કરુણ વેદના સાથે કહી રહ્યા છે કે ક્યાંથી લાવશું અમે અમારા બાળકોને સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં લાગેલી આગની જ્વાળાઓમાં કેટલાક સવાલોનો પણ શ્વાસ રૂંધાઈ રહ્યો છે પરંતુ અમે તંત્રના બહેરા કાન પર એક કરુણ અવાજ સંભળાવીશું
જેને સાંભળવો ખૂબ જ પીડાદાયી છે. પરંતુ શું કરીએ, જ્યારે તંત્ર, જ્યારે સરકાર, જ્યારે સ્થાનિક વહીવટી તંત્ર તમામ પોતાની જવાબદારીમાંથી લાપરવાહીની આગ લગાવી દેશે, ત્યારે તમારા સુધી તેની જ્વાળાઓને પહોંચાડવી અમારી મજબૂરી બની જાય છે. સવાલ છે, કોણ પાછા અપાવશે એ આક્રંદ કરી રહેલા મા બાપના વહાલ સોયાઓને. સૌથી મોટો સવાલ એ છે કે જે ઇમારતમાં આ કોચિંગ સેન્ટર ચાલી રહ્યું હતું, જેમાં માસૂમ બાળકોના આગની ઝપેટમાં મોત થઈ ગયા, તે ઇમારત કાયદા કાનૂનના નિયમો મુજબ બની હતી ખરી? બીજો સવાલ એ છે કે તે ઇમારતમાં આગ લાગ્યા બાદ બુઝાવવા માટેના યોગ્ય સાધનો કેમ ન હતા? ત્રીજો સવાલ છે કે જો શોર્ટ સર્કિટથી આગ લાગી તો વીજ કંપનીને તે ઇમારતની વીજ વ્યવસ્થાને છેલ્લા ક્યારે નિરીક્ષણ કર્યું? ચોથો સવાલ છે કે જ્યારે આગ લાગી ગઈ તો ત્યાં આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડ સમય પર કેમ ન પહોંચ્યું? અને સૌથી મોટો સવાલ સુરત મહાનગરપાલિકા પર છે. સુરત મનપાએ કેવી રીતે આ બિલ્ડિંગને NOC આપ્યું? આ સવાલોથી હાલ તો ન તો તંત્ર બચી શકે કે ન તો પોલીસ અને ન સરકાર. તમામ ચહેરો છુપાવી રહ્યા છે. ઇમારતની આગ તો બુઝાઈ ગઈ, પરંતુ જેના જીગરનો ટુકડો આ લાપરવાહીથી આગમાં હોમાઈ ગયો, તેમના દિલોની આગ તો જીવનભર નહીં બુઝાય. સવાલ એ પણ છે કે તેમના દિલોના દર્દનો જવાબ કોણ આપશે? રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.